ભરતીમાં અનામત કેટેગરીને લઈને વિવાદ સર્જાયો છે. અનામત કેટેગરીમાં મહિલાઓના અન્યાયને લઈને આક્ષેપ થયો છે. અન્યાયના આક્ષેપ સાથે 30થી વધુ યુવતીઓ ગાંધીનગરમાં વિરોધ કરવા માટે પહોંચી છે. તંત્ર દ્વારા 1578 મહિલાઓનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં અનામત કેટેગરીની મહિલાઓનો સમાવેશ કરવામાં ન આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. મેરિટ રદ કરીને વધુ ગુણ ધરાવતી મહિલા ઉમેદવારોના સમાવેશની મહિલાઓને પણ માંગ કરી છે. સાથે જ સરકારે જાહેર કરેલા મેરિટ લિસ્ટને રદ કરી નવું મેરિટ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ બધી જ મહિલાઓ છે જે એલઆરડી લોકરક્ષકની અત્યારે 2018-19ની ભરતી પ્રક્રિયા હતી એમાં બધા જ પાસ થયેલા હતા અને બધા જ અહીંયા મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા કે જે અનામત કેટેગરીમાં આવતા હતા, ઓબીસી, એસસી અને એસટી. પરંતુ જ્યારે અત્યારે ફાઇનલ મેરિટ, ફાઇનલ રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે તો ત્યારે ઓપન કેટેગરીની જે મહિલાઓ હતી 1578 એમનું રિઝલ્ટ બહાર પાડ્યું નથી જનરલ કેટેગરીનું. અને જે એસસીબીસી, એસસી અને એસટી ત્રણેય મહિલાઓ છે એ લોકોનું રિઝલ્ટ બહાર પાડી દીધું હતું, બરાબર. તો એક નિયમ પ્રમાણે એવું હોય કે પહેલા જનરલના કોટા ભરાય અને પછી ઓબીસી, એસસી અને એસટી અનામત કેટેગરીની જગ્યાઓ ભરાવી જોઈએ. પણ સરકાર શ્રી અને ભરતી બોર્ડે એવું કર્યું નથી અને જે ઊંચા મેરિટમાં આવતી હતી આ ત્રણેય અનામત કેટેગરીની મહિલાઓ એમને જનરલ કેટેગરીમાં સમાવેશ કર્યો નથી અને એ ખૂબ જ અન્યાય.